નમસ્કાર ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ ચારમાં જે ગાલાનો વિકાસ મૂલ્યાંકન મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ આવેલો છે જે દ્વિતીય સત્રોનું છે તેમાં જે કુહુ છે એટલે કે જે ગુજરાતી પ્રથમ ભાષા છે તેનું અહીંયા આપણે સોલ્યુશન જોઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારા ચેનલ પર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ પાસ દેખાઈ રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશનને અનેબલ કરી દો જેથી અમારા ચેનલ પર આવતા તમામ વિડીયોઝ તમને સરળતાથી મળી રહે તો સૌથી પહેલાં વાત કરીએ કુહુમાં તો હવે કુહુમાં તમને દ્વિતીય સત્રના પરિરૂપના વાત કરીએ પેપરનો તો એમાં એમાં તમને જે છે એ બે કલાકનો તમારો પેપર થશે અને તમારો અહીંયા કુલ ગુણ રહેશે ચાલીસ માર્ક્સ એટલે ચાલીસ તો તમારો પેપર રહેશે તો હવે આ ચાલીસ માર્ક્સમાંથી તમને એક એક વાક્યવાળા જવાબ તમને પૂછવામાં આવશે બે ત્રણ વાક્યમાં ઉત્તર પૂછવામાં આવશે એ આઠ આઠ માર્ક્સના હશે એવી રીતે તમને ખારા ખોટા કોષમાંથી ખાલી જગ્યા વગેરે કોણ કોને બોલે છે એ પ્રમાણે તમને સવાલો પૂછવામાં આવશે તો અહીંયા તમને બધા સવાલો અહીંયા આપી દીધેલા છે તો આ પ્રકારે તમને સવાલો પૂછવામાં આવશે એ પણ તમને આ સવાલો ચાલીસ માર્ક્સમાં પૂછવામાં આવશે તો આનો જે પ્રશ્ન નંબર એક છે કે જે એક એક વાક્યમાં ઉત્તર લખો તેનો અહીંયા આપણે આપણે સોલ્યુશન જોઈએ તો પે એક વાક્યમાં ઉત્તર લખવામાં સૌથી પહેલાં આપણે પાઠ પાંચની વાત કરીએ તો પાઠ પાંચમાંથી પહેલો સવાલ એમ છે કે મિન્ટુભાઈ સાના માટે રિસાયા છે તો મિન્ટુભાઈ જે છે એ મોડ માટે રિસાયા છે એવી રીતે વાત કરીએ તો રામજી બાપાએ કઈ શરતે મિન્ટુને પોતાની પાસે રહેવા કહ્યું તો રામજી બાપાએ મે પોતાની સાથે કામ કરવાની શરતે મિન્ટુને પોતાની સાથે પાસે રાખવાનું કહ્યું હતું એવી રીતે વાત કરીએ તો ત્રીજા નંબરનો સવાલ છે કે કેટલાક મજૂરો ભઠ્ઠામાં શું નાખતા હતા તો યાદ રાખજો કે કેટલાક મજૂરો તડકે સુકાયેલા શરીરના કૂચા ટ્રોપાલમાં ભરીને ભઠ્ઠામાં નાખતા હતા એવી રીતે વાત કરીએ તો હવે ચોથા નંબરની સવાલની વાત કરીએ તો ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાવાની જીદ કરે છે તો શા માટે કરે છે તો ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી પણ મિન્ટુ ગોળ ખાવાની જીદ કરે કરશે કારણ કે તેનામાં ગોળની ખૂબ ભાવે છે હવે પાંચમા નંબરનો સવાલ છે કે મિન્ટુ રિસાય ત્યારે શું કરતો હતો તો મિન્ટુ રિસાય ત્યારે ગુસ્સામાં અને ગુસ્સામાં પોતાની જ પીઠ પૂઠ પર બચકું ભરતો હતો અને ભડકો તણીને જોર જોરથી રડતો હતો એવી રીતે વાત કરીએ તો છઠ્ઠા નંબરનો સવાલ છે કે રામજી બાપાના ખેતરે મીન્ટુએ શું જોયું હતું તો રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડીના પાકના ચીચોળો ભઠ્ઠો તાવડો રસની કોલો મોટી તવેલો ટોપલા શેરડીના કુચા કામ કરતા મજૂરો વગેરેને જોયું હતું એવી રીતે વાત કરીએ તો પાઠ છ માંથી તમને એક એક વાક્યમાં કયા કયા સવાલો આવી શકે છે તો પહેલો સવાલ તમને એમ પૂછાઈ શકે છે કે બોધરાજના ગાજવામાં શું શું ભરેલું હોય તો બોધરાજના ગાજવામાં જીવતો દેડકો જાત જાતના ધંતડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે એવી રીતે બીજા નંબરનો સવાલ છે કે ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું તો ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળીને ગોદામ સાફ કરવા કહ્યું હતું તો ત્રીજા નંબરનો સવાલ છે કે બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સો થયો તો બોધરાજે એનો જવાબ આવશે કે બોધરાજે માળાને નિશાન બનાવી ગોકુળથી બે વાર પઢાર પથ્થર ફેંક્યું પરંતુ નિશાન ખાલી જતા તે જાત જાદ પર ગુસ્સે થયો હતો એવી રીતે વાત કરીએ તો ચોથા નંબરનો સવાલ એમ છે કે ગોદામમાં કોનો માળો હતો તો ગોદામમાં કાબરનો માળો હતો એવી રીતે પાંચમા નંબરનો સવાલ છે કે ભીષ્મ અને બોધરાજને ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા તો ભીષ્મ અને બોધરાજે ગોદામમાંથી જે માળો છે એ ગેરજૂ સુધી લઈ આવ્યા હતા એવી રીતે છઠ્ઠા નંબરનો સવાલ છે કે બીજા દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું જોયું શું લઈ આવ્યો તો બીજા દિવસે ગોધરા આવ્યો ત્યારે દાણાની ભેલી ભરીને લઈ આવ્યો એવી રીતે વાત કરીએ તો તો પાઠ પાઠ નંબર નંબર તમને શું શું પૂછાઈ શકે છે એ આપણે જોઈએ તો પહેલા નંબરનો સવાલ આપણને એમ પૂછેલો છે કે વર્ગમાં કોણે જાદુ કર્યું હતું તો જાદુ કોણે રજૂ કર્યું હતું તો વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યું હતું એવી રીતે જે તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી એ સવાલ તમને પૂછેલો છે તો તૃપ્તિ જે છે એ ટેબલની પાછળ મંત્ર જેવું બવડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી એવી રીતે ત્રીજા નંબરનો સવાલ છે કે તૃપ્તિ મંત્રમાં શા માટે બોલી હશે તો જે છે પોતે જાદુની વિદ્યા જાણે છે તેવું સાબિત કરવા માટે તૃપ્તિ મંત્ર બોલી હશે એવી રીતે વાત કરીએ તો ચોથા નંબરનો સવાલ છે કે ડાકણ કપાઈ ત્યારે ચીસ કોણે પાડી હશે તો ઢાંકણ કપાઈ ત્યારે ઢાંકણથી કરતા હોય અને ચ ચમત્ ચમત્કારમાં માનતા હોય તેઓએ ચીસ પાડી હશે હવે પાંચમા નંબરનો સવાલ છે કે બાવો કોણ બન્યું તો બાવો જે છે એ બચ્ચું બન્યું હતું એવી રીતે છઠ્ઠા નંબરનો સવાલ છે કે બચ્ચું બાવો ક્યારે બન્યું તો છઠ્ઠા એનો જવાબ આવશે કે બચ્ચું બાવો રસોઈમાં વેળા એ બન્યો હતો એવી રીતે વાત કરીએ તો પાઠ નંબર આઠની વાત કરીએ આપણે તો પાઠ નંબર આઠમાં એમ પૂછેલું છે કે દાદાનું નામ મારડરી માસ્ટર કેમ પડ્યું હતું તો મારડીની રમતમાં દાદાને કદી દડકો વાગ્યે નથી અને ને નિશાની ચૂક્યા નથી તેથી દાદાનું નામ મારડી માસ્ટર કહેવામાં આવતું હતું એવી રીતે બીજા નંબરનો સવાલ છે કે કઈ છોકરી જબરી તાકોડી હતી તો બહાર ગામની છોકરી જબરી તાકોડી હતી એવી રીતે મારડ મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય તો મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે જ તમારો વિજેતા કહેવાય એવી રીતે વાત કરીએ તો ચોથા નંબરનો સવાલ છે કે મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે અને એ કોણ કોણ છે તો મારદડી માસ્ટર સંવાદમાં ચાર સભ્યો જોડાયેલા છે દાદા દાદી પલક અને રુદ્ર એવી રીતે વાત કરીએ તો પાંચમા નંબરનો સવાલ છે કે ટામેટાએ બંડી કેમ માંગી તો ટમેટાએ બંડી કેમ માંગી હશે તો ટમેટું ધડધડ કરતું ફ્રીજની બહાર આવ્યું ટમેટાએ ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી તે બંડી માંગી હતી એવી રીતે છઠ્ઠા નંબરનો સવાલ છે કે ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું તો દંડં કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયું હતું એવી રીતે વાત કરીએ તો નવમાં ચેપ્ટર નંબર નવમાં તમને શું શું પૂછાઈ શકે છે એક એક વાક્યમાં એ સવાલો આપણે જોઈ લઈએ તો ચેપ્ટર નંબર નવમાંથી તમને એમ પૂછાઈ શકે છે કે યશોદા કાબરૂ શબ્દ કોના માટે વાપરે છે અને કેમ વાપરે છે તો યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આણ લગાવે છે એવી રીતે બીજા નંબરનો સવાલ છે કે કાળીય નાગ ક્યાં રહેતો હતો તો કાળિય જે નાગ છે એ યમુના નદીના ધરામાં રહેતો હતો એવી રીતે ત્રીજા નંબરનો સવાલ છે કે કૃષ્ણને નાગ ગણોએ સાનાથી વધાવ્યા તો તેનો જવાબ આવશે કે કૃષ્ણ એ અને મોતીથી ભરેલા થાળથી વધાવ્યું હતું એવી રીતે વાત કરીએ તો જે ચોથા નંબરનો સવાલ છે કે યશોદાને કોણ ફરિયાદ કરે છે તો એ તમારો જવાબ આવશે કે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે એવી રીતે પાંચમા નંબરનો સવાલ છે કે કૃષ્ણનો બચાવ કોણ કરે છે તો કૃષ્ણનો જે બચાવ છે એ બાલમધ્ર કરે છે એવી રીતે છઠ્ઠા નંબરનો સવાલ છે કે કૃષ્ણના બાપુજીનું નામ શું હતું તો જે કૃષ્ણના બાપુજી હતા તેમનું નામ વસુદેવ હતો એવી રીતે આવી ગયું હતું તો બેનના હાથમાં એક મોટું લાલ ચક્ર સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું હતું બીજા નંબરનો સવાલ છે કે ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું તો બેનના હાથમાં એક મોટું લાલ જે ટોમના મનમાં અચાનક વિચાર આવ્યું તો એક વિચાર અચાનક આવતા તેણે ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કર્યું હતું એવી રીતે ત્રીજા નંબરનો સવાલ છે કે ઝાડના છાયડામાં બેસીને ટોમ કયા બે કામ કરવા લાગ્યો તો તેનો જવાબ આવશે કે ઝાડના છાયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા કરવાનું કામ કરવા લાગ્યું એવી રીતે ચોથા નંબરનો સવાલ છે કે પ પોલીમાસીના ચહેરા ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીમાં ક્યારે થઈ ગયા તો પોલીમાસીએ બહાર આવીને આખી દિવાલ પર ચૂનાથી રમકડી જોઈ ત્યારે એમના મનમાં ચહેરાનો ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીમાં ફેરવાઈ ગયું હતું તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ